ગુજરાતીઓ માનેરો ઉત્સાહ છે. પીએમના આગમન પહેલા કચ્છમાં પોસ્ટરો લાગી ગયા છે, તો મહિલા કાર્યકરોએ મોદીના આગમનને વધાવવા હાથમાં કમળ મહેંદી મુકાવી છે. તો આ તરફ મોદીના ફેન પણ પીએમના આગમનને લઈને ઉત્સાહમાં આવી ગયા છે અને પીએમના આગમન પહેલા માથામાં મોદીની હેરસ્ટાઇલ બનાવી છે. કચ્છમાં વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ ગાંધીધામ અને ભચાઉની મુલાકાત લેશે, જેમાં ગાંધીધામમાં કેપીટી ગ્રાઉન્ડ અને ભચાઉના લોધેશ્વરમાં સમારોહ યોજાશે. ભચાઉના લોધેશ્વર ખાતે પીએમ નર્મદા નીરના વધામણા કરાવશે. કચ્છમાં નર્મદાના નીર આવવાથી 190થી પણ વધુ ગામોને તેનો લાભ મળશે. વડાપ્રધાનના આગમનને લઈને ગાંધીધામના રોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે હાર્ટલી વેલકમ્સના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, તો ગાંધીધામ જાણે તહેવાર હોય તેવો માહોલ પણ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે, ત્યારે આવતીકાલે તેઓ 3 વાગ્યે ગાંધીધામ ખાતે આવી પહોંચશે. અને આપ અત્યારે મારી પાછળના જે દ્રશ્યો છે તેમાં જોઈ શકો છો કે જે રીતે કહી શકાય કે જે કંડલા જે હેલિપેડ છે અને ત્યાંથી નરેન્દ્ર મોદી ગાંધીધામ ખાતે આવી પહોંચવાના છે. અને ત્યારે તેમનો જે આ બાય રોડ છે તેમાં કહી શકાય કે નરેન્દ્ર મોદીના હાર્ટલી વેલકમ્સના જે પોસ્ટર છે તે લાગ્યા છે. કહી શકાય કે નરેન્દ્ર મોદી આવવાના હોવાથી આમ પ્રજાની અંદર તો અનેરો ઉત્સાહ જોવા મળે જ છે, પરંતુ જે ભાજપના જે કાર્યકર્તાઓને જે નેતા છે તેની અંદર પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને અત્યારે ગાંધીધામની અંદર અત્યારે એક તહેવાર જેવો માહોલ હોય તેવું સૌ કોઈને લાગી રહ્યું છે. કેમેરામેન નવનીત લશ્કરી સાથે અંકિત પોપટ, ઈટીવી સમાચાર, ગાંધીધામ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તેમના ફેન્સ પણ રાહ જોઈ રહ્યા છે અને તેમને મળવા માટે અવનવા પ્રયોગ પણ કરી રહ્યા છે. નંદુભાઈ મિથવાણી નામના તેમના ચાહકે પોતાના માથામાં મોદી એવું લખાવ્યું છે, જે સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સદભાવના મિશન બચાવ સાથે જ્યારે આવ્યું ત્યારે અમે એક નાના કાર્યકર્તાના હિસાબે અમે મોદી સાહેબ પાસે કેવી રીતે પહોંચી શકીએ, તો એના માટે અમે હેડ ઉપર જ્યારે મોદી લખાયું ત્યારે મોદી સાહેબને જરાક જોઈને એમ રાજી થયા અને પ્રોટોકોલના હિસાબે મને ત્યાંના તેમના જેડ બ્લસની સુરક્ષા હતી એમને કીધું કે આને ઉપર લઈ આવો. ઉપર લઈને ગયો અને મને ભેટ્યા, મને મારું શાલથી સન્માન પણ કર્યું, પણ એમ થયું કે આ કેવી રીતે કર્યું. સાહેબ એક તમારી લાગણી હતી, મને તમારા સાથે મળવાનું હતું, પણ તમારી સાથે પાસે હું કેવી રીતે પહોંચી શકું. આ એક મેં એના માટે મેં આ વ્યૂહરચના અને આવી રીતે મેં મોદી લખાવ્યું હતું ત્યારે હું તમારી પાસે પહોંચી શક્યો છું. વડાપ્રધાનના આગમનને લઈને ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. ખાસ કરીને મહિલાઓએ મોદીના આગમનને વધાવવા ખાસ તૈયારીઓ કરી છે. મહિલાઓએ હાથમાં કમળની મહેંદી મૂકી લોકોએ વડાપ્રધાનના આગમનને વધાવવાની તૈયારીઓ કરી છે. આ રીતે હાથમાં હાથનું નિશાન છે, એ કોંગ્રેસનું નિશાન છે, તેના ઉપર કમળ એટલે કે કોંગ્રેસ ઉપર ભાજપ સર્વોપરી છે એમ અમે મહિલા મોરચો બતાવવા માંગે છે. અત્યારે પણ મોદી સાહેબ જયારે પધારી રહ્યા છે ત્યારે અમે બધા જ બહેનો કચ્છના બાંધણી પહેરવાના છે, જે કચ્છની અસ્મિતા છે, અને બધા જ બહેનો હાથમાં કમળ રંગવાના છે. અને આ રીતે અમે ભાજપનો ફેલાવો, મોદી સાહેબના કાર્યનો ફેલાવો કરી રહ્યા છે. ત્યારે અમે બધા જ બહેનો ખૂબ હરખમાં આ કમળનું ફૂલ અમારા હાથમાં રંગીને એક આનંદ મનાવી રહ્યા છીએ. બધા એટલા ઉત્સાહી છીએ અને ભાજપ સર્વોપરી બનશે, અમારા પ્રેસિડેન્ટે કીધું એ પ્રમાણે એ સર્વથા યોગ્ય છે અને સાચું છે. વડાપ્રધાનની મુલાકાતને લઈને કચ્છમાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેને લઈને કચ્છમાં ભાજપના નેતાઓ દ્વારા ખાસ સફાઈ અભિયાન હાથ ધરાયું, જેમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા સહિતના નેતાઓ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ તકે મનસુખ માંડવિયાએ ગુજરાતમાં ભાજપને 150 બેઠકો મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ તેમણે કચ્છમાં ફરી એકવાર કમળ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને આ કમળ એ લોકોને ગમતું હોય છે, કારણ કે કમળ શીતળતાનું પ્રતીક છે. અમે લોકો શીતળ તરીકે સમાજ જીવન વચ્ચે રહીએ છીએ, એટલે ફરીને એક વખત 2017ની ચૂંટણીમાં કમળ અત્યારે ખીલેલું છે, એનાથી વધારે સરસ રીતે ખીલવાનું છે. ગુજરાતમાં પીએમ મોદીનો 2 દિવસીય પ્રવાસ છે, ત્યારે તેમના આ 2 દિવસનો કાર્યક્રમ સામે આવ્યો છે. પીએમ 22 અને 23 મેના રોજ ગુજરાત પ્રવાસે આવવાના છે. 22 મેના રોજ બપોરે 12:30 કલાકે પીએમ દિલ્હીથી ભુજ આવવા રવાના થશે અને બપોરે 2:15 મિનિટે ભુજ એરપોર્ટ પર પહોંચશે, જે બાદ બપોરે 2:20 મિનિટે તેઓ ભુજ એરપોર્ટથી કંડલા એરપોર્ટ જવા નીકળશે, તો બપોરે 2:45 મિનિટે કંડલા એરપોર્ટથી સમારોહ સ્થળે બાય રોડ જશે, જ્યાં તેઓ બપોરે 3 કલાકે
पहुंचे अने चार वाग्या सुधी रोकाशे। तो कंडला पोर्ट ने लगता प्रोजेक्ट्स नु खातमुहूर्त अनावरण करशे। अहीं वडाप्रधान सभा ने संबोधन करशे, जे बाद सांजे 4:05 समारोह स्थल थी कंडला एरपोर्ट पर जवा रवाना थशे अने सांजे 4:25 भचाऊ हेलीपेड पर उतराण करशे। सांजे 4:50 तेओ भचाऊ हेलीपेड थी सभा स्थले जवा रवाना थशे। सांजे 4:55 सभा स्थले पहुंचे, ज्यां पंपिंग स्टेशन नु उद्घाटन करशे, जे बाद नर्मदा नीरनु कच्छ केनाल मां आगमन थशे। तो सांजे 7 कलाके भूज एरपोर्ट थी अमदावाद एरपोर्ट आवा रवाना थशे।